રાજ્યમાં ડમીકાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજા ખુદ ડમીકાંડમાં થયેલા તોડકાંડના આરોપી બન્યા છે પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી અને કાર્યવાહી કરી છે હાલ યુવરાજસિંહ જાડેજાનું નવું સરનામું છે ભાવનગર જેલ પરંતુ આજે મોટા અહેવાલ મળી રહ્યા છે કે યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસે મહત્ત્વના પુરાવાઓ તો એકત્રિત કર્યા છે પરંતુ નવા સાક્ષીઓ પણ શોધી લીધા છે વાત કરીએ વિગતવાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ડમી કાંડ થયો છે અને ડમી ઉમેદવારો બેસાડી કેટલાએ પરીક્ષા પાસ કરી લીધી છે કેટલા કે તો સરકારી નોકરી પણ મેળવી લીધી છે આ પ્રકારના કિસ્સાનો પર્દાફાશ કર્યો યુવરાજસિંહ જાડેજા કે જેવું આમ આદમી પાર્ટીના નેતા હોવાની સાથે વિદ્યાર્થી આગેવાન પણ છે યુવરાજસિંહ જાડેજા વારંવાર પેપર લીક અને ડમીકાંડના મામલે સવાલો કરી રહ્યા હતા સરકારને ઘેરામાં લાવી રહ્યા હતા પરંતુ આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે તેમને એટલે કે યુવરાજસિંહને પોતાને જ ઘેરામાં લાવી દીધા ઘટના કંઈક એવી હતી ડમીકાંડ મામલે જે એજન્ટો અને જે આરોપીઓ હતા તેમની પાસેથી કથિત રીતે યુવરાજસિંહ જાડેજા દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી અને ખંડણી વસૂલવામાં આવી આ આરોપ લાગતા ખડપડાટ મચી ગયો હતો રાજકીય આગેવાનો અને નેતાઓએ પણ સવાલ કર્યા હતા કે સરકાર યુવરાજસિંહ વિરુદ્ધ આ કામ કિન્નાખોરી રાખીને કરી રહી છે ખરેખર આ કાયદેસરની કાર્યવાહી નથી આ બદલાની ભાવના છે આવા સવાલોની વચ્ચે યુવરાજસિંહ જાડેજાને બે સમન્સ પાઠવવામાં આવ્યા બાદમાં યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થયા અને ત્યાં યુવરાજસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો અને ભાવનગર પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી આ સતત ઘમાસાણ જે ચાલી રહ્યું હતું અને આ રાજકીય ઘમાસાણ હતું ત્યારબાદ શરૂઆત થઈ પોલીસની પોલીસે કાર્યવાહી કરી શરૂઆતના તબક્કે યુવરાજસિંહ વિરુદ્ધના પુરાવાઓ તેમને જાહેર કર્યા જેમાં કેટલાક સીસીટીવી ફૂટેજ પણ હતા એટલું જ નહીં યુવરાજસિંહના બંને શાળા એટલે કે શિવભા અને કાનભાની પણ પોલીસે ધરપકડ કરી તેમના વિરુદ્ધ પણ પુરાવા લાવ્યા અને પોલીસે બંને પાસેથી કેટલીક કથિત રીતે આ ખંડણીથી મેળવેલી રકમ પણ કબ્જે કરી આ લાખોની કિંમત હતી જે રકમ કબજે થઈ બાદમાં યુવરાજસિંહ જાડેજા પાસેથી પણ મોટી કિંમતની રિકવરી માટે તપાસ ચાલી અને તેમણે એક મકાન ખરીદ્યું હોય તેવો મામલો સામે આવ્યો પરંતુ આજે આપણે વાત કરી છે પોલીસે યુવરાજસિંહ વિરુદ્ધ કાયદાનો મજબૂત શકંજો કસવા માટે અઢાર જેટલા લોકોના એકસો ચોસઠ મુજબના નિવેદન લીધા છે સીઆરપીસી એકસો ચોસઠ મુજબ અઢાર લોકોના પોલીસે જે નિવેદન લીધા છે એ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યુવરાજસિંહના આ તોડકાંડના સાક્ષી રહ્યા છે અમારી જે સૂત્રો પાસેથી મળતી માહિતી છે એ મુજબ સીઆરપીસી આરપીસી એકસો ચોસઠ મુજબ કુલ અઢાર લોકોએ નિવેદન આપ્યા છે જેમાંના કેટલાક લોકો જ્યારે આ તોડકાંડ ચાલી રહ્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક તેમની પણ સંડોવણી એટલે કે તેઓ સાક્ષી થયા છે તેમની નજર સમક્ષ થયું છે અથવા તો પરોક્ષ રીતે તેઓ સાક્ષી બન્યા છે આમ હવે યુવરાજસિંહ જાડેજા જેઓનું નવું સરનામું ભાવનગર જેલ બની ગયું છે તેમના માટે મુશ્કેલીમાં વધારો થયો હોય તેવું મને લાગે છે વળિયા અઢાર જેટલા એકસો ચોસઠ મુજબના નિવેદન લેવા ની બાબત પરથી જણાય છે કે જે સવાલો પેદા થઈ રહ્યા હતા કે યુવરાજસિંહ વિરુદ્ધ જે કાર્યવાહી થઈ રહી છે પોલીસ કિન્નાખોરીથી કરી રહી છે પરંતુ જો આ કાર્યવાહી કિન્નાખોરીથી થઈ રહી હતી તો આ અઢાર લોકો જે એકસો ચોસઠ મુજબના નિવેદનો આપી રહ્યા છે તે યુવરાજસિંહની મુશ્કેલી કોર્ટમાં વધારી શકે છે કારણ કે સીઆરપીસી એકસો ચોસઠ મુજબના નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવે છે અને આ નિવેદન પરથી કોઈ ફરી શકતું નથી અને જે તેમણે નિવેદન આપ્યું છે એ નિવેદન માન્ય પણ ગણાય છે માટે હવે જોવું રહ્યું યુવરાજસિંહનું કોર્ટમાં ટ્રાયલ દરમિયાન શું થાય છે પરંતુ હાલ તો યુવરાજસિંહની મુશ્કેલી ક્યાંક ને ક્યાંક વધી રહી હોય તે પ્રકારનું માહોલ સર્જાયો છે આ પ્રકારના અહેવાલ સમાચારો આપના સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન Vida para